वर्णिवेशमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये मवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः बोलो नीच શ્રી હરે કૃષ્ણ મહારાજની જય શ્રી ઘનશ્યામ મહારાજની જય કથા વાર્તા સાંભળનારા બધા જ ભક્તોને ખૂબ ભાવથી જય શ્રી સ્વામિનારાયણ શ્રી હરિચરિત્રામૃત સાગર પુરદસમુ તરંગ સુડતાલીસમું ભગવાન શ્રીહરિએ ઉતાશના દિવસે ભોજન સ્વીકાર્યું સંતો ભક્તોને જમાડ્યા અને સભા કરી એ પ્રસંગ આ તરંગમાં શ્રવણ કરીશું પૂર્જન કો દર્શન દેત હરી ચલેજાર સબ ઉભે રહે એક તાર પૂરજન કુ દર્શન દેત હરી ચલે ભુજનગરના નાગરિકોને દર્શન આપતા શ્રીહરિ બજારમાં ચાલ્યા આવતા હતા નરનારી બધા જ પૂર્જનો દર્શન કરવા બજારે એક તારમાં એટલે કે એક લાઇનમાં ઊભા હતા દુકાનોના જેટલા માળ હતા તેમાં ભરાઈને લોકો ઊભા હતા ફૂલના હારની વૃષ્ટિ કરતા હતા જય 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 આવું બોલતા હતા ચો તરફ જયઘોષ છવાઈ ગયો હતો ભગવાન ભુજમાં પધાર્યા છે ઉતાશની નો ચાલી રહ્યો છે ભક્તોનો ભાવ સમાતો નથી હમણાં મેં તમને જે વિડિયો બતાવ્યો ભુજની વાત ચાલે છે કચ્છ ભુજનો સત્સંગ આજે પણ એવો ને એવો અદ્ભુત છે રામાનંદ સ્વામીએ કચ્છ ભુજમાં સત્સંગના બીજ નાખ્યા ભગવાન શ્રીહરિએ એનું સિંચન કર્યું જતન કર્યું અને આજે આ કચ્છ ભુજનો સત્સંગ એટલો અદ્ભુત છે હમણાં જે વિડીયો નિહાળ્યો કચ્છના મહામુક્તરાજ લક્ષ્મણ બાપા રાઘવાણી મને આનંદ એ વાતનો થાય બહુ નાની ઉંમર હતી ઓગણીસો ને નવ્વાણુંની ની સાલ મને યાદ છે પૂજ્યપાઠ ગુરુજીએ પહેલી વાર અમને વિદેશ મોકલ્યા અમે આફ્રિકા ગયા અને આફ્રિકામાં ત્યારે મુક્તરાજ વિઠ્ઠલભાઈ કરસન પ્રેમજી ભોડિયા કરસન બાપા આ એવા મુક્તો હતા એવા ભક્તો હતા જેની સાથે મેં મહિનાઓ સુધી રહ્યા એક બે દિવસ નહીં દાદા આખો દિવસ જોડે હોય બાપા સાથે એક મહિનો મેં રહ્યા છે પ્રગટ છે એની સાથે આપણે રહ્યા છીએ આજે વર્ષો પછી આ શાસ્ત્રો વાંચીએ છીએ સત્સંગમાં વિચરણ કરીએ છીએ હવે દેખાય શ્રીજી મહારાજ શું કામ કરવા પૃથ્વી પર પધાર્યા હતા મહારાજને મોટા પુરુષનું મિશન શું હતું એક જ મિશન હતું એકાંતિક સંત અને ભક્તની ફોજ તૈયાર કરવી કચ્છની ધરતીમાં પાણી નથી પણ કચ્છના માણસોમાં એવું પાણી થયું છે ને એવું પાણી થયું છે ને મેં વચ્ચે પણ વાત કરી હતી દેશની સેવાની વાત હોય તો પણ આજે ગુજરાતના નકશામાં કચ્છ ઘણું આગળ છે માધાપર ગામ માધાપર ગામની અંદર આજનો દરવાજો તમે એકવાર જઈને જોજો ભારત પાકિસ્તાનના યુદ્ધના સમયમાં માધાપર ગામના બહેનોએ જે કામ કર્યું છે યુદ્ધના સમયમાં ભારતની સરકારનું મસ્તક ઝૂકી ગયું દેશની સેવા હોય તો પણ કચ્છના લોકો આગળ છે દેવ સેવા હોય ભક્તિની વાત હોય તો પણ કચ્છના ભક્તોને ખરેખર ધન્યવાદ આપવાનું મન થાય એટલા માટે આ વિડીયો બતાવ્યો તમને ભુજની વાત ચાલે છે કચ્છની વાત ચાલે છે ભગવાન ત્યાં બિરાજમાન છે આવો ભક્તો આપણે અંતમાં જે મુખ્ય વાત છે એટલે થોડી ઉતાવળથી વાંચો છું આપણી યાત્રા કથાની ગતિ સમયસર ચાલે ને દાદા આટલા બધા ભક્તો એટલે સમય સાચવો એ પણ જરૂરી છે હુતાશનનો સમય થયો છે મહારાજની મૂર્તિ ફૂલોથી ગરકાવ છે અશ્વ પણ ફૂલોથી સજાવેલો છે ચારે બાજુ ફૂલોની શોભા સજી છે શ્રીહરિની સાથે ચાલતા સંતો વર્ણિયો પાર્ષદો સવારી બીજા બાય ભાઈ જે કોઈ હરિભક્ત હતા તે બધા ફૂલોથી ઢંકાયા હતા અબીર ગુલાલ ઉડતો હતો તેની તેનાથી બધી બજાર શોભતી હતી તેને દેખીને બધા દેવતાઓ પણ વિસ્મિત થયા શ્રીહરિ આ રીતે પૂરની બહાર આવ્યા વારંવાર બંદૂકોના અવાજ થતા હતા જ્યાં સુંદરજીભાઈનો બાગ હતો ત્યાં જનોના ચિત્તને ચોરનારા શ્રીહરિ પધાર્યા ત્યાં ભારે અદ્ભુત મંડપ કર્યો હતો સુખકારી શ્રીહરિ તેની આગળ અશ્વ ઉપરથી નીચે ઉતર્યા મંડપની વચ્ચે જે ફૂલનો હિંડોળો હતો ત્યાં આવીને બેઠા સંતો હોરી વસંત અને ધુમાર ગાતા હતા વાહ વાહ સંગીતમાં એક શક્તિ છે આજે મુકુંદ ભગતજીએ બાગેશ્રી રાગમાં કેટલું અદભુત કીર્તન ગાયું હતું હું ઘણી વાર કહું છું એક મેડિટેશન અને બીજું મ્યુઝિક આ બે વસ્તુ માણસના તન અને મન બંનેનું હિલિંગ કરવાનું બેસ્ટમાં બેસ્ટ કામ કરે છે મારો એક અનુભવ કહી દઉં ઘણા લોકો રોજ રડતા જ હોય જગતમાં દુઃખ તો છે સાગરની આ વાત યાદ રાખવા જેવી છે દેહ અને દુનિયા દુઃખનું ધામ છે એમાં સુખ શોધે છે 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 તે ભૂલેલો આ વાત બે થી ત્રણ વાર સાગરની એક બીજી વાત આ દેહ નખથી શીખા પર્યંત દોષ અને રોગથી જ ભરેલો છે આમાં એટલા બધા રોગ પડ્યા છે મોડર્ન સાયન્સ એમ કહે છે કે આજે જેના નામ ગણી શકાય લઈ શકાય એવા લગભગ કરોડ રોગ પાંચ થી એક એક રૂવાડે બબ્બે રોગ બેસે ને ત્યારે માણ મેળ પડે આટલા રોગો પડ્યા છે આ તો પ્રભુની કૃપા છે એટલે તો આપણને આટલા રોગ છે છતાં નડતા નથી આ મહારાજની કેટલી કૃપા ક્યારેક ભગવાનની કૃપાનો વિચાર કરીએ ને તો આપણને ખબર પડે ભગવાને કેટલું આપ્યું છે કેટલું આપ્યું છે ક્યાં આપણી લાયકાત મારા અનુભવની જે વાત તમને કરવી છે એટલી જ વાત છે વાલા ભક્તો ક્યાં મંદિરનું કામ સંત નિવાસનું કામ ચાલુ હતું આદરણીય હિતેશભાઈ દેસાઈ સર નિત્ય સંગીત શીખવાડવા આવતા બે વર્ષ સુધી ક્લાસિકલ ભારતીય શાસ્ત્રીય સંગીત હું દરરોજ શીખતો એની પાછળના એક બે કારણ હતા કામ બહુ વધી જાય દાદા ઓવરલોડ કે લોવર લોડ આ જગતના બે બેલેન્સ સાચવવા બહુ અઘરા છે કોઈ પણ વસ્તુ જરૂર કરતા બહુ વધી જાય ત્યારે અનેક પ્રશ્નો થાય રોગ થાય પ્રશ્નો થાય મૂંઝવણ થાય ઉપાધિ થાય ચિંતા થાય અને જરૂર કરતા હાવ કામ ઘટી જાય તો પણ પ્રશ્નો થાય અત્યારે તમે બધા ઘરે બેઠા છો કેવા કંટાળી ગયા છો કેમ કે કામ છે જ નહીં કામ વધારે થાય તોય પ્રોબ્લેમ ઓવરલોડ એ પણ એક પ્રોબ્લેમ છે લોવરલોડ એ પણ એક પ્રોબ્લેમ છે પણ આ બંને વસ્તુ ઇનેવિટેબલ છે અંતે તમારે તમારી જાતને એડજસ્ટ કરવી પડે તમારે તમારી જાતને ફિટ કરવી પડે એની સાથે એટલા માટે આપણે આપણી જાતને મજબૂત બનાવવી પડે કામ બહુ ચાલતું હતું ફોન વધારે વાપરવાને કારણે કાનમાં દુખાવો થવા લાગ્યો દુખાવો વધતો ગયો ડોક્ટરો પાસે ગયા અહીંયા અમેરિકામાં એમઆરઆઈ કર્યું એમઆરઆઈમાં દાદા એવો રિપોર્ટ આવ્યો કે તમને બ્રેઇનસ્ટ્રોક છે તમે ફોન વાપરવાનું બંધ કરી દો હવે ફોન વગર તો આ દેશમાં હશે મહારાજની જે ઈચ્છા હોય તે પણ હું ઘણીવાર તમને કહું છું અંતે કરતા હરતા મહારાજ છે એની ઈચ્છા પ્રમાણે બધું થાય છે એક તરનું પણ હલવાને સમર્થ નથી યોગ અને મ્યુઝિક આ બંને મેં શરૂ કરી દીધા ત્યારે આપણે સંતિવાસમાં ત્યાં રહેતા યોગ પણ દરરોજ કરતો અને સંગીત દેસાઈ સર ખૂબ સરસ શીખવાડતા બે વર્ષ સુધી એણે એટલી મહેનત કરી ખરેખર એમની કૃપા કહો એમની મહેનત કહો ભગવાનના આશીર્વાદ ગુરુજીના આશીર્વાદ પણ જે માટે ડૉક્ટરોએ કેવી મોંઘી મોંઘી દવાઓ આપી દીધી હતી શરીર માટે કેટલી હાનિકારક એ બધી દવા હતી મેં બધું વાંચ્યું જાણ્યું સાંભળ્યું આખી જિંદગી ડૉક્ટરો કે તમારે દવા લેવી પડશે દવા તો ત્યારે બંધ કરી જ દીધી હતી આ બધું મેં ચાલુ કરી દીધું હું કહેવાય માગું છું આપણી પરંપરા અતિ દિવ્ય છે દુઃખ એ છે આપણને એનું જ્ઞાન નથી એનો અનુભવ નથી એટલે ગઈકાલની કથાનું મંતવ્ય મને બહુ ગમ્યું જે ખોટું છે એમાં આપણને બધાને હા પડી ગઈ છે જે સો ટકા સોનાનું સાચું છે એમાં હા પડતી જ નથી આનાથી મોટું કયું અજ્ઞાન સંતોએ એવા સરસ મજાના હોરી ધમાર વસંત આ બધા ક્લાસિકલ હોરીના પદો છે એના રાગો છે એવું વાતાવરણ ખડું થઈ જાય વસંતના પદો હોરીના કાફી રાગના પદો સાંભળો ને ખાલી કીર્તન ગવાતા હોય તો પણ તમને એમ થાય ગુલાલ ઉડે છે દાદા એવો દિવ્ય રંગ જામ્યો પ્રેમથી ઝાંજ અને મૃદંગ વગાડતા હતા શોભાનો કોઈ પાર ન હતો અનંત ધામના મુક્તો હતા તે પોતાના ધામમાં સ્થિર રહી શક્યા નહીં તેઓ ધામના બધા સુખને તજી અત્યંત પ્રેમથી અહીં આવી ગયા શ્રીહરિની સભામાં અને સર્વે ધામ પરસ્પર એકા કાર્ય થઈ ગયા આલોકની સભા અને અક્ષરધામની સભા એક થઈ ગઈ એવી શોભા બની એવી શોભા બની ભાઈ ભગવાન જ્યાં છે ત્યાં અક્ષરધામ છે વચનામૃતમાં મહારાજ કહ્યું ભગવાનની મૂર્તિ જ્યાં છે ત્યાં મધ્ય છે પુરુષ અને જે ત્યાંના મુક્તો પણ આ સ્થાને આવી ગયા ભવ બ્રહ્મા ઇન્દ્રાદિક બધા દેવો પોતપોતાના ધામથી અહી તત્કાળ પૂજાનો સામાન લઈને પૂજા કરવાને માટે આવ્યા હતા તેઓ વિચિત્ર પ્રકારના વિમાનમાં બેઠા હતા પોતાની સાથે જાત જાતના રંગ લાવ્યા હતા અત્તરના સુગંધવાળા રંગના અલગ અલગ મોટા ઠામ ભરીને લાવ્યા હતા ઉપરનું બધું આકાશ વિમાનોથી છવાઈ ગયું હતું વિમાનમાં રહેલી અપ્સરાઓ નૃત્ય કરતી હતી શ્રીહરને રીઝવવા માટે ગાન કરતી હતી આકાશમાં જેટલા વિમાન આવ્યા હતા શ્રીહરિએ એટલા રૂપ ધારણ કર્યા હતા પછી જેની જેવી ભાવના હતી તેવું તેમને સુખ આપ્યું પોતપોતાના વિમાનમાં વિવિધ પ્રકારના ભોજન બનાવીને તેઓ લાવ્યા હતા શ્રીહરિને ભાવથી જમાડ્યા અલૌકિક લાભ લીધો તે સમયે જેની જેવી ભાવના હતી તેણે તેવી પૂજા કરી અને દેવોએ મનમાં ઘણો ઉમંગ લાવીને શ્રી હરિની સ્તુતિ કરી સ્તુતિ કીને અપાર અવતાર અનંત કે મૂલ કર મનુષ્ય તન ધર લીને ધાર ઈચ્છા પ્રતાપ પ્રગટ કરન ઈચ્છા પ્રતાપ પ્રગટ કરન પછી સ્તુતિ કરી અનંત અવતારોના મૂળ અવતારી આપે અદભુત પ્રતાપ પ્રગટ કરવાની ઈચ્છાથી મનુષ્યનું તન ધારણ કર્યું છે દેવો સ્તુતિ કરે છે ભગવાન હે અનંત અવતારી આપે પ્રગટ પ્રતાપ દેખાડવાને માટે મનુષ્યનો દેહ ધારણ કર્યો છે કેવી અદભુત સ્તુતિ છે સૂર્ય તુમહી એકા सूर्य सूर्यसमरहे तुमहि एका अवतार के प्रेरक हे अनेका अवतार के प्रेरक हे अनेका भव ब्रह्मादिक देवहि जेता भव ब्रह्मादिक देवहि जेता शारद से सहि आये तेता હે શ્રી હરિ આપ સૂર્ય સમાન છો કેવું સરસ આપણા નંદ સંતોએ કહ્યું સૂર્યમાં અને ચંદ્રમાં જેમ તફાવત છે એમ અવતાર ને અવતારીમાં તફાવત છે અવતારી એ સૂર્ય સમાન છે અવતારો બધા ચંદ્ર સમાન છે ચંદ્રની કાંતિ ને કળા સૂર્યથી મળે છે એમ અવતારનું ઐશ્વર્ય એ અવતારી દ્વારા પ્રગટ થાય છે આપણા બધા શાસ્ત્રનો આ સિદ્ધાંત છે આવું ભગવાન શ્રીહરિએ અવતારીપણું આ પૃથ્વી ઉપર પ્રગટ કર્યો હા ભવ અને બ્રહ્માદિક બધા દેવો શારદા ને જે આવ્યા હતા તે સહુ ત્યારે કર જોડી જેવો પ્રતાપ દેખ્યો હતો તે પ્રમાણે બોલતા હતા ભુજના જે હરિભક્તો હતા તેમણે ભેળા મળીને શ્રી હરિ તથા સંતો વિગેરેને માટે રસોઈ કરાવી હતી એટલે તે હરિભક્તોનો જેવો ભાવ હતો તે પ્રમાણે ભાવથી તે ભોજન જમ્યા મેંદાની સેવ બનાવી હતી તેમાં મનમાંનું ઘી સાકર પીરસી હતી ભગવાન શ્રીહરિ ભાવથી જમ્યા બધું ભોજન જ્યારે જમી રહ્યા ત્યારે ધોયા પછી લીધો સંતોને બોલાવ્યા ચોક કરીને રંગોળી પુરાવી હતી શ્રીહરિની સાથે જેટલા સંતો હતા તેટલા બાજુટ લાવીને મૂક્યા બધા સંતો આવીને તેના ઉપર બેઠા મુખથી નારાયણ ધૂન બોલી રહ્યા હતા તે સમયે સુંદરજીભાઈ અને ગંગારામભાઈ કેસરયુક્ત ચંદન ભરેલું ઠામ લઈને આવ્યા સહજાનંદ સ્વામી શ્રીહરી જમ્યા પછી હરખથી હિંડોળે બેઠા હતા પ્રથમ શ્રીની પૂજા કરી જે કેસર ચંદન લાવ્યા હતા તે અપાર સુગંધથી ભરપૂર અત્તર હતું તેનાથી આખો મંડપ છવાઈ ગયો તે સમયે વિવિધ પ્રકારના અપાર ફૂલહાર શરીરને પહેરાવ્યા મસ્તક ઉપર ફૂલની ભાગ હેતથી બંધાવી તેમાં મોગરાના ફૂલ અપાર હતા અને કંઈક ગુલાબ પણ હતા ફૂલના તોરા મસ્તકે ધાર્યા હતા અને પહોંચ્યો ફૂલની હતી કાન ઉપર સુંદર ગુલાબના ગુચ્છ ધારણ કર્યા હતા અગરબત્તીનો ધૂપ કરીને થાળીમાં કપૂર લીધું તેની અનુપમ આરતી કરી તે વેળાએ વિવિધ પ્રકારના વાજિંત્રો વાગવા લાગ્યા તે સમયે સંતોને હરિભક્તોએ જય જય આવું બોલીને ઉચ્ચેથી જય ઘોષ કર્યો તે સમયે કેસરયુક્ત ચંદન લઈને સંતોના આખા કપાળમાં ચંદન ચર્ચ્યું વાહ ચંદનની અર્ચા અદ્ભૂત છે અત્યારનો સમય ભારતમાં વૈશાખ મહિનો ચાલુ થયો છે વૈશાખ એટલે ગરમીનો સમય ઠાકોરજીને ચંદનના વાઘા થાય તમે બધા જાણો છો વડતાલમાં હરિકૃષ્ણ મહારાજ ચંદનના વાઘા ધારણ કરે છે ભક્તોનો પ્રેમ કેવો છે કે ગરમીના સમયમાં ઠાકોરજીને ગરમી ન લાગે એટલે આખા શરીરે ચંદનનો લેપ કરવામાં આવે આ બધી ભક્તિની પરંપરા છે હવે અમેરિકામાં આ બધું કરવું અને વિચારવું શક્ય પણ નથી આપણે અહીંયા રંગોત્સવ કરવો હોય તો ન થાય હોળી કરવી હોય તો ન થાય ધૂળેટી કરવી હોય તો ન થાય ચંદનના વાઘા કરવા હોય તો પણ પરંતુ તેમ છતાં ભક્તો જેટલું શક્ય છે એટલું કરીએ દેશ બદલે એટલે પરિસ્થિતિ બદલે છે આપણે બધા સમજી શકીએ છીએ પણ અંતે ભગવાનની ભક્તિને ભાવના આપણા હૃદયમાં હોવી જ જોઈએ ભક્તિ પ્રિયો માધવ ભગવાન ને પ્રિય માં પ્રિય ગમતામાં ગમતી કોઈ વસ્તુ હોય નારદ જેમ કહે છે એ ભક્તિ છે ભાવ છે ભગવાન ભોગના ભૂખ્યા નથી ભાવના ભૂખ્યા છે ભગવાનને આપણા પદાર્થ કે પૈસા પસંદ નથી ભગવાનને આપણો પ્રેમ પસંદ છે અમેરિકામાં પણ અમુક હરિભક્તો ઓકાલામાં હિમાંશુ ભગત છે જેમણે ઘરમાં નાના ઠાકોરજી રાખ્યા છે હિમાંશુ ભગત એમના સસરા મહેન્દ્રભાઈ મેળવવાળા ગુરુજીના અતિ કૃપા પાત્ર લગ્ન થયા પછી ગુરુજીના કોન્ટેક્ટમાં આવ્યા હિમાંશુ ભગત ભગવાન શ્રી કૃષ્ણમાં ખૂબ અપાર ભાવ પ્રેમ બાળલાલજીની સેવા પહેલેથી કરે પછી મહારાજની ઓળખાણ થઈ સત્સંગ અતિ દ્રઢ થયો સોનામાં સુગંધ પડે એમ ભક્તિ અતિ વધી ગઈ એમના ઘરે ઠાકોરજી માટે સોનાનું સિંહાસન બનાવ્યું છે દાદા સોનાનું સિંહાસન હા અરે એટલું જ નહીં એનું સોનાનું સિંહાસન ગુરુજી દ્વારા જ બધું કામ થયું છે એ સોનાનું સિંહાસન જ્યારે બનતું હતું ત્યારે ગુરુજીએ એમ થયું આ હિમાંશુને ઠાકોરજી માટે આટલો ભાવ છે તો આપણા ઠાકોરજી જે મહારાજના સેવેલા મુક્તાનંદ સ્વામીના સેવેલા એના માટે આપણે સોનાનું કેમ ન કરીએ તમે જાણો છો કે ઠાકોરજી મહારાજ માટે પણ પછી અદ્ભુત સોનાનું સિંહાસન સિંઘાકારનું બન્યું હિમાંશુ ભગતે ઠાકોરજી મહારાજને ચંદનના વાઘા ઘરમાં રહીને જાતે ચંદન ઘસે છે કેસર નાખે છે અને ઠાકોરજી મહારાજને ચંદનના વાઘા ઘરે કરે છે ધન્ય ધન્ય ભક્તિને શ્રદ્ધાને પણ આવી શ્રદ્ધા આવી ભક્તિ એ સાચી સંપત્તિ છે સકલ સકલભુવન મધ્યે નિર્ધનાસ્તે ધન્ય ભગવાન વ્યાસ એમ કહે છે ધન જેની પાસે છે લોકો એને ધન્ય કહે છે એ ખોટી વાત છે ભક્તિરૂપી ધન નથી તો આ લોકનું ગમે એટલું ધન છે એને ધન્ય ન કહેવાય ભક્તિરૂપી ધન વાળો એ જ ખરેખર ધન્ય છે કારણ કે ભક્તિરૂપી ધન થી તો ભગવાન પણ પોતાનું ધામ છોડી આ લોકમાં પ્રગટ થાય છે ભક્તને માટે માટે ભક્તિ જેવું કોઈ ધન નથી ભક્તિ જેવી કોઈ સંપત્તિ નથી ઠાકોરજીને ચંદનના વાઘા ઠાકોરજીની સેવા ઠાકોરજી થાળ ઠાકોરજીના વસ્ત્ર શણગાર આ બધી જ ભક્તિના પ્રકારો છે હાર પહેરાવ્યા અગરબત્તીનો કર્યો તે પછી પીરસવા લાગ્યા તેમની પાછળ સાકર અને ઘી પીરસાવ્યા જેટલા પાર્ષદો હતા અને જે ઘોડેસવારો હતા તે બધાને યાદ કરીને પીરસ્યું વરણીઓ અને વિપ્રો જે આવ્યા હતા તેઓ પણ બધા રસોઈ બનાવીને જમતા હતા ગામે ગામના જ્યારે ભક્તો આવ્યા હતા ભોજના સ્થાનિક જે ભક્તો હતા તે બધાને સંતોના જમ્યા પછી ત્યાં જમવા બેસાડ્યા બીજા પણ જે મહેમાનો આવ્યા હતા તેમને સહુને પણ જમાડ્યા જે કોઈ પણ અન્નના ભૂખ્યા ત્યાં આવ્યા હતા તેમાં કોઈ જમ્યા વગરના ન રહ્યા આટલા બધા જમ્યા તેમાં અપાર મુક્તો આવીને જમી ગયા તે કોઈને લગાર પણ ખબર ન પડી દિવસને પાછલે પહોરે શ્રીહરીએ સભા કરાવી તેની અદ્ભુત શોભા વર્ણવી શકાતી નથી બહુનામી સુખદાયક શ્રી સહજાનંદ સ્વામી શ્રીહરી આવીને હિંડાળો પર બેઠા આગળ ચો તરફ સંતોની હરિભક્તોની મોટી સભા ભરાણી સહુ શ્રીહરિની મૂર્તિમાં મનને ધારી રહ્યા હતા સંતો જહાંજ અને મૃદંગ વગાડતા હતા અનુપમ હોળીના પદ ગવાતા હતા વાહ આપણા નંદ સંતોએ હોળી આઈ રે હોળી આઈ રે કેવા કેવા સરસ મજાના હોળીના પદો લખ્યા છે સત્સંગમાં સહુ પ્રથમ સર્વોત્તમ કીર્તનોની રચના મુક્તાનંદ સ્વામી કરવા લાગ્યા સંપ્રદાયના આદિ કવિ છે આપણા આદિ ગુરુ છે મુક્તાનંદ સ્વામીનો તો જેટલો મહિમા ગાયન એટલો ઓછો છે એક શ્રીજી મહારાજ એક મુક્તાનંદ સ્વામી અને એક ગોપાળાનંદ સ્વામી આ એવા વ્યક્તિત્વ છે જેને વાણીથી વર્ણવી શકાય જ નહીં કેવળ વંદન થઈ શકે મુક્તાનંદ સ્વામી માટે મહારાજ એમ કહે કામ ક્રોધાદિકના ઘાટ અંતરમાં થતા હોય ત્યારે ઉચ્ચ સ્વરે કરીને ભગવાનનું નામ સ્મરણ કરે અને મુક્તાનંદ સ્વામી જેવા સંતને યાદ કરે તો કામ ક્રોધાદિકના તરંગ શાંત થાય લોયાનું છઠ્ઠું વચનામૃત આપણે ભાગ્યશાળી છીએ આપણે સહજાનંદી તો છીએ સાથે સાથે મુક્તાનંદી પણ છીએ આવા મહારાજ મળ્યા અને મુક્તાનંદ સ્વામી જેવી માં મળી આપણને પૂજ્ય ગુરુજી વારંવાર કહે છે મુક્તાનંદ સ્વામીનું ગૌરવ રાખજો તે પછી બ્રહ્માનંદ સ્વામી પણ સારા પુનિત પદોની રચના કરી તે પછી નિષ્કુળાનંદ સ્વામી પણ હેતથી પદ રચવા લાગ્યા પહેલા કવિ મુક્તાનંદ સ્વામી બીજા કવિ બ્રહ્માનંદ સ્વામી ત્રીજા કવિ નિષ્કુળાનંદ સ્વામી હવે વાત શરૂ થાય છે તેમના હૃદયમાં વૈરાગ્ય વ્યાપેલો હતો તેમને એક પણ વાજિંત્ર વગાડતા આવડતું નહીં પરંતુ જિંદગીભર વૈરાગ્ય અને સદાચાર મય ધર્મને તેમણે તાજો ને તાજો જ રાખ્યો નિષ્કુળાનંદ સ્વામીનું જીવન પાંચસો પાંચસો પરમંશના જીવન બહુ મોટી પ્રેરણા આપણે આપનારા હતા પણ નિષ્કુળાનંદ સ્વામીના જીવનમાંથી આપણે બહુ શીખવા જેવું છે અત્યારે ચારે બાજુ રાગ ઈચ્છા વાસના એટલી વધી રહી છે મેં આજે તમને ઘણું બધું વિડીયો ઓડિયો બતાવ્યું હતું પૂજ્યપાઠ ગુરુજી એક નાની ટકોર કરી ઘરમાં જે વસ્તુ હોય એનાથી ચલાવજો બહુ દોડધામ ન કરતા આ જોઈએ તે જોઈએ એમ અત્યારે બહુ લેવાની દોડધામ ન કરતા આ કોરોનાનો કાળ જે છે ને એ માણસની વાસનાઓ માણસની ઈચ્છાઓ માણસની વિકૃતિઓ એમાંથી જ ઊભું થયું છે બધું એટલા માટે આ સંકટને ટાળવા માટે માણસ કોઈને પણ ન મળે અંતરદ્રષ્ટિ કરી અંતરમુખી બની અંતરંગ જીવન જીવેને એટલે પોતે પોતાના ઘરમાં જ જો રહેશે ને તો જ આ ચક્રમાંથી આપણે બચી શકશું રાગનું જીવન બહુ જોયું આપણે હવે વૈરાગનું જીવન જોવાનું છે દાદા કેવું અમને નથી ગમતું લો તમે બધા ભક્તો કોઈ નથી આવતા તો પણ શું કરીએ ક્યારેક ક્યારેક કોકને બોલાવી લેતા હતા ગુરુજીનો વચ્ચે ફોન આવી ગયો બે થી ત્રણ વખત અને અમને સંતોને ઠપકો આપ્યો કોઈ એટલે કોઈ નહીં હમણાં તમે સંતો જો આજ્ઞા નહીં પાડો તો હરિભક્તો કેમ પાળશે ગુરુજીની વાત કેટલી સચોટ છે હરિભક્તોને શીખવાડો અત્યારે ઘરની બહાર જ ના નીકળે કદાચ અગત્યનું કામ હોય જોબ કે કંઈક જવું પડે તો ત્યાંથી સીધા ઘરમાં ઘરથી ત્યાં કોઈ કોઈના કોન્ટેક્ટમાં જ ન આવે આ ચેન બ્રેક કરવી અઘરી છે કોરોનાની અને બ્રેક કરવા માટે એક જ હથિયાર છે મોટા મોટું વૈરાગ્ય કયું મેં તમને વિડીયો બતાવ્યો કચ્છના મહાન મુક્ત લક્ષ્મણ બાપા લક્ષ્મણભાઈ રાઘવાણી દાદા અત્યારે જીવે છે નેવું વર્ષની ઉંમર છે દાદા સાથે એક એક મહિના કરતા પણ વધારે સમય રહ્યા છીએ ફર્યા છીએ મહારાજની ને ગુરુજીની ખૂબ મોટી કૃપા એટલે અમને પ્રાપ્તિ તે સમયમાં થઈ પરંતુ વાલા ભક્તો આ જગતમાં જીવન જીવવાની બે વિચારધારા છે એક રાગ અને વાસનાથી જીવન જીવે છે એક ત્યાગ અને વૈરાગ્ય પ્રધાન જીવન જીવે છે આ લક્ષ્મણ બાપા લાખો પતિ નહીં કરોડો પતિ નહીં અબજો પતિ છે અબજો પતિ એની સંપત્તિની વાત મારે નથી કરવી એના ઘરે મેં પધરામણી કરી છે દાદા એનું ઘર તમે જાઓ ને આપણને એમ થાય મહારાજના સમયમાં નિષ્કુળાંત સ્વામી તો વૈરાગ્ય હતા સ્વામીનો કેવો વૈરાગ્ય હતો એક બે નાની વાત કરું વડોદરાના હરિભક્તોએ ગોપાલ સ્વામીને કહ્યું સ્વામી આપ પધારો મુક્તાનંદ સ્વામી આવતા નિષ્ફળાનંદ સ્વામી વડોદરામાં ક્યારેય નથી આવતા એકવાર બોલાવો ને ગોપાલ સ્વામીએ શ્રીજી મહારાજ ધામમાં ગયા પછીની વાત સ્વામી એટલે મહારાજની જગ્યાએ હતા ને સ્વામીએ પ્રાર્થના કરી અને બીજી ભાષામાં આજ્ઞા કરી સ્વામી આપ યોગી પધારો તો સારું ત્યારે નિષ્કુળાનંદ સ્વામીએ શરત કરી સ્વામી વડોદરા આવવું એ મોટું શહેર છે ત્યાં જા જા સુખી હરિભક્તો હોય સારી સારી રસોઈ લાવે તમે સારી રસોઈ કોઈની પણ ન લો એ શરત કરો તો હું આવું વૈરાગ્યનું જીવન જોયું અને આજે આપણે કોઈક જઈને સારી રસોઈ ના થાય તો વિચાર જીવન જીવવાની બે વિચારધારા છે એક રાગ અને વાસના પ્રધાન એક ત્યાગ અને વૈરાગ્ય પ્રધાન વાલા ભક્તો ધીસ ઇઝ ધ નેકિડ ટ્રુથ કડવું અને ખુલ્લું સત્ય છે કે એક દિવસ તો ત્યાગ અને વૈરાગ્યની જ વિચારધારા સ્વીકારવી પડશે એટલા માટે આઈ એમ બહારનું જેટલું ઘટવાનું અંતરની સમૃદ્ધિ એટલી જ વધવાની બારની દોડધામ બારના વસ્તુ પદાર્થ બારના રોગાન એટલા બધા વધ્યા હતા માણસ અંદરથી એટલો નમાલો ને માંદો બન્યો હતો આપણે બધાએ વૈરાગ્યની વિચારધારા તરફ થોડું આગળ વધવું પડશે સ્વામીને ગઢપુરના મહંત કરવાની વાત કરી સ્વામી ઉદાસ થઈ ગયા ભાગી ગયા ત્યાં સુધીની કથા છે મહંતાઈ મળતી હતી એટલે દુઃખી થયા અને આજના જીવને મહંતાઈ નથી મળતી એટલે દુઃખી થાય છે આ સ્વામીની વાત નથી મહારાજના સમયના બધા સંતો બધા હરિભક્તોમાં આ છાપતી જીવબાની વાત જુઓ લાડુબાની વાત જુઓ વાંક્યાના રાજબાઈની સ્ત્રી ભક્તોના જીવન જુઓ અરે એટલું જ નહીં મહારાજના પત્રે સુરા ખાચર સોમલા ખાચર અલિયા ખાચર ગામધણી મોટા મોટા રાજા મહારાજાઓ ઘર બારનો ત્યાગ કરી નીકળી ગયા એટલું જ નહીં પછી આજ્ઞાથી સંસારમાં ગયા પણ સંસારમાં ગયા પછી પણ આખી જિંદગી ત્યાગી જેવું જીવન જીવ્યા હું આપ સર્વેને એટલા માટે કહેવા માંગુ મહેનત કરો આ દુનિયાની સારામાં સારી બધી વસ્તુ ભલે ભગવાન તમારી પર કૃપા કરે તમને મળે પણ તમે અંતરથી ત્યાગ અને વૈરાગ્ય પ્રધાન ભગવાન સિવાય કોઈમાં આસક્તિ ન થાય આનું નામ વૈરાગ્ય શ્રી કૃષ્ણ વિના બીજું આગ રે તેનું નામ જાણો વૈરાગ્ય રે ભગવાન સિવાય બધા પદાર્થ જેને આગ જેવા લાગે રૂપ લાગે વચનામૃત અંતેનું સત્તરમું મહારાજ એમ કહે જેટલા પાપ છે જેટલા પાપ છે તેમાં ભગવાનના ભક્તને ભગવાન સિવાય બીજા પદાર્થમાં હેત કરવું તે અતિ મોટું પાપ છે આજનો માણસ એટલો મોહાંધ બનીને જીવે છે એટલો રાગી બનીને જીવે છે દુઃખનું કારણ રાગ વાસના આસક્તિ અને ઈચ્છા છે ગઈકાલની કથામાં વાત સાંભળી વાસના સારી હોય કે ખરાબ હોય શુભ હોય કે અશુભ હોય છોડવી જ પડશે દુઃખનું જ કારણ છે માટેવાલા ભક્તો નિષ્કુળાંત સ્વામીની આ વાત લક્ષ્મણ બાપાનો વિડીયો તમને બતાવ્યો બાપાએ એટલી મોટી સભામાં નેવું વર્ષની ઉંમરના એ દાદાએ કેવી વાત કરી સાધુઓને કહી દીધું હરિભક્તોને કહી દીધું ત્યાં સુધી દાદાએ કહ્યું કે એક સમય એવો હતો કે મોટા સંતોથી નાના સંતો ડરતા આજે સમય ઉલટો આવી ગયો છે આટલી મોટી સભામાં વાત કરી

રાગના બળે બહારના સાધનોના બળે તમે થોડું જીવી શકશો લાંબુ નહીં તમારે લાંબુ ને સારું ને મજબૂત જીવન જીવવું છે તો ત્યાગ પ્રધાન વૈરાગ્ય પ્રધાન ઓછામાં ઓછી વસ્તુ તમે ચલાવી શકો એવું જીવન જીવો અને તમને જે કંઈ મળ્યું છે એમાં બંધન ન થાય એ વૈરાગ્ય વાળું જીવન છે ત્યાગ અને વૈરાગ્ય આ શ્રેષ્ઠ સંપત્તિ છે આ બહુ મોટી મિલકત છે સાધુ માટે નહીં ગ્રહસ્થો માટે પણ વોરન બફેટ અમેરિકાના એનું જીવન એકવાર તમે વાંચજો એકવાર નિષ્કુળાનંદ સ્વામી ત્યાગ અને વૈરાગ્યને સદા તાજો રાખતા તેમ છતાં ભક્તિ જ્ઞાન વિષયો તરફ ઉદાસીનતા હોય એવું એમનું અંગ સદા દેખાતું નહોતું એવું નહીં પણ એમાં મધ્યમ માર્ગ સ્વામી રાખતા જેના જીવનમાં જેવું અંગ બળવાનું હોય તે તેમના રચેલા ગ્રંથ વગેરેમાં દર્પણની જેમ દેખાય છે અનેક જીવોનો ઉદ્ધાર કરવા જે જે અવતાર થયા છે અને જે જે સત્પુરુષ થયા સત્પુરુષ થયા છે તે તેમના ગ્રંથો ઉપરથી દેખાય આવે છે આ બધા માર્ગ સારા છે વૈરાગ્ય ભક્તિ જ્ઞાન ધર્મ અને બધા સાધન જો જીવનમાં સ્વીકારીએ તો જ આપણે જીવનમાં મહારાજને રાજી કરી શકીએ માટે શાસ્ત્રમાં જે પ્રસંગ હોય તે પ્રમાણે ભક્તિનું જ્ઞાનનું વૈરાગ્યનું બળ આવતું હોય પણ ચારે ચાર જરૂરી છે કોઈનું ખંડન કરવું યોગ્ય નથી ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના દસમપુરમાં ઉતાસનીને દિવસ શ્રીહરિપુરથી બહાર નીકળ્યા ત્યાં જમ્યા જમાડ્યા સભા કરી એ નામે સોડતાલીસમો તરંગ સમાપ્ત થયો બોલો ઘનશ્યામ મહારાજની જય શ્રીપતિ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમાત્મજ વાસુદેવ હરે માધવમ કેશવમ કામદમ કારણ સ્વામિનારાયણ નીલકંઠમ